નમસ્કાર મિત્રો સર્જન ટચ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો તમે નવા બધો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયાને લાઇક કરજો તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો અહીંયા શ્રી શ્રીરામ ભગવાનનું અહીંયા પોસ્ટર બનાવેલું છે તે તમે પણ આવું બનાવી શકો છો તો મિત્રો અહીંયાથી પીએલપી ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો પીએલ પી ફાઇલને કેવી રીતની એડિટ કરવી તે તમને આ વિડીયામાં હું બતાવવાનો છું તો મિત્રો અહીંયા વિડીયામાં પાસપોર્ટ આપેલો છે પાસપોર્ટ તમને આસાનીથી મળી જશે તો મિત્રો ચાલો હું તમને પીએલ પી ફાઇલ ઓપન કરીને તમને બતાવું છું તો મિત્રો અહીંયા પોસ્ટરને આપણે અહીંયાથી ડિલીટ કરી દઉં છું અને હવે અહીંયાથી પીએલ પી ફાઇલ ઓપન કરું છું તો મિત્રો અહીંયા પીએલ ફાઇલ ઓપન કરી દીધી છે તો મિત્રો અહીંયા આ બધું અહીંયા મટિરિયલ આવી ગયેલું છે તો મિત્રો અહીંયા ઘણું મટિરિયલ તો નહીં લગાવેલું પણ અહીંયા આટલું મટિરિયલ છે તો મિત્રો અહીંયા લાઇટ ઇફેક્ટ છે અને બધું શ્રીરામ ભગવાનના ફોટા છે તો મિત્રો તમે પણ આવું પોસ્ટર બનાવી શકો છો તો મિત્રો ફોન્ટને પણ તમે અહીંયાથી ચેન્જીસ કરી શકો છો અને મિત્રો આ પીએલપી ફાઇલથી તમે ઘણા બધા પોસ્ટરો બનાવી શકો છો તો મિત્રો અહીંયા તમે અલગ અલગ ફોન્ટ યુઝ કરીને પણ બનાવી શકો છો તો મિત્રો ફોન્ટ પર તમે ક્લિક કરશો અને એવાળા ઓપ્શન છે ત્યાં તમે ક્લિક કરશો તો મિત્રો અહીંયા તમે અલગ અલગ રીતે પણ એડિટ કરી શકો છો તો મિત્રો અહીંયા તમને બતાવું છું અહીંયા એ ઓપ્શન છે તમારે ક્લિક કરવાનું છે અહીંયા ઉપર ક્લિક કરવાનું છે અને નીચે પેન્સિલ ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો અહીંયા ફોન્ટ સિલેક્ટ કર્યા બાદ પેન્સિલવાળા પરથી અહીંયાથી ફોન કન્વર્ટર કરીને તમે અલગ અલગ રીતે નામ ચેન્જ કરી શકો છો તો આવી રીતના તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો તો મિત્રો અહીંયા બધી ફાઇલ અમુક ફાઇલને અહીંયા બધા અહીંયાથી લોક મારેલા છે તો મિત્રો તમારે લોક ખોલીને એડિટ કરવાનું છે તો મિત્રો આ લોક લગાવેલા છે હું ગમે તે ટચ કરું તો ટચ થશે નહીં પણ તમે જે પીએલપી ફાઇલ ઓપન કરશો તો મિત્રો અહીંયા તમારે બધા લોક ખોલી દેવાના રહેશે તો અહીંયા મિત્રો લોક ખોલીને તમને બતાવું છું તો મિત્રો અહીંયા આવી રીતના તમે એડજસ્ટ કરી શકશો તો મિત્રો અહીંયાથી જોઈ શકો છો ફોન બધા ચેન્જ થઈ ગયા છે અને બ્રેકગ્રાઉન્ડ પણ તમે ચેન્જસ કરી શકો છો અને અહીંયા તમારું જે ડિઝાઇનનું અહીંયા નામ લખેલું છે તે તમે અહીંયાથી પણ ચેન્જ કરી શકો છો અહીંયા તમારા પોતાનું જે ડિઝાઇન બનાવતા હોય તેનું પણ તમે અહીંથી ચેન્જ કરી શકો છો એવાળા ઓપ્શન પરથી અહીંયા તમારા મોબાઈલ નંબર અને તમારી જે ગ્રાફિક્સ હોય તે પણ અહીંયાથી એડ કરી શકો છો આવી રીતના તમે બધું કરી શકો છો તો મિત્રો હવે હું તમને બતાવું છું કે પી ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ કેવી રીતના તમે ફાઇલ ઓપન કરશો તો મિત્રો હું તમને બતાવું છું તો અહીંયા તમને બતાવું છું જે ખૂણા ઉપરથી ડોટ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ઉપર જે થ્રી ડોટ દેખાય છે ઉપર અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે તો અહીંયા ક્લિક કરી દઉં છું અને મિત્રો હવે ક્લિક કર્યા બાદ તમારે અહીંયા ઓપ્શન આવશે આવું ઓપન પીએલપી ફાઇલ ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે તો ક્લિક કરશો એટલે મિત્રો આવી અહીંયા પીએલપી ફાઇલો તમારે એડ હશે તો અહીંયા એડ આવશે અને મિત્રો અહીંયા ઓપન કરવાનું છે અને મિત્રો અહીંયાથી તમે હવે હું મારી ફાઇલ બતાવું છું તો હું અહીંયાથી બધી મારી પીએલ બી ફાઇલો પડેલી છે અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા પીએલપી ફાઇલો અહીંયા છે તો પીએલપી ફાઇલ પર ક્લિક કરશો જેવી રીતના તમે ક્લિક કરશો તો તમારા ફાઇલમાં ઓપન થઈ જશે આ બધી પીએલપી ફાઇલો છે તો મિત્રો તમે ઓપન કરશો એટલે તમારા ફિક્સલેબ એપ્લિકેશનમાં ઓપન થઈ જશે તો આવી રીતના તમે પીએલપી ફાઇલ એડિટ કરી શકો છો અને આમાંથી ઘણી બધી ડિઝાઇન પણ તમે બનાવી શકો છો તો મિત્રો અહીંયાથી હવે તમે આ પોસ્ટર તમારે ગેલેરીમાં સેવ કરવું હોય તો કેવી રીતના સેવ કરશો તે તમને હું બતાવું છું તો અહીંયા મિત્રો ઉપર અહીંયા ગેલેરી આવું ઓપ્શન છે ત્યાં તમારે ઉપર ક્લિક કરવાનું રહેશે આ ઉપર અહીંયા ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે વોક પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા ત્રણ ઓપ્શન આવેલા છે અને અહીંયા મિત્રો ત્રણ ઓપ્શનમાંથી તમે પોસ્ટર સેવ કરવો હોય તો સેવ ઇમેજ પર ક્લિક કરવાનું રહેશે અને મિત્રો તમારે પ્રોજેક્ટ સેવ કરવો હોય તો પીએલ પી તો અહીંયા પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા હું પોસ્ટર પર ક્લિક કરું છું પ્રોજેક્ટ પહેલાંથી સેવ છે અંદર હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો તમારે ક્વૉલિટીમાં જોતું હોય તો સારી ક્વૉલિટીમાં તો કસ્ટમ પર ક્લિક કરવાનું રહેશે તો કસ્ટમ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે તો અહીંયા મિત્રો સેલનો ઓપ્શન છે અહીંયા અલ્ટ્રા પર ક્લિક કરવાનું રહેશે તો અહીંયા અલ્ટ્રા પર ક્લિક કરશો તો અહીંયા આવી રીતના ક્લિક કરશો તો મિત્રો હવે અહીંયાથી તમારે સેવ ટુ ગેલેરી અથવા શેર કોઈને મૂકવાનું હોય તો શેર પર ક્લિક કરવાનું અને કોઈ બી પણ તમે અહીંયાથી સેવ ગેલેરી પર કરશો તો અહીંયા ગેલેરીમાં સેવ થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો હવે આપણી અહીંયા ગેલેરીમાં સેવ થઈ ગયેલું છે અને હવે હું તમને પોસ્ટરો ઓપન કરીને બતાવું છું તો કેવું લાગે છે તો મિત્રો અહીંયાથી જોઈ શકો છો તો મિત્રો અહીંયા ગેલેરીમાં સેવ કરેલું પોસ્ટર તમે અહીંયા જોઈ શકો છો મિત્રો અહીંયા ફૂલ એચડીમાં અહીંયા થઈ ગયેલું છે તો મિત્રો અહીંયા ફોન પણ ફાટશે જરા પણ ફાટશે નહીં તો તમે અહીંયાથી જોઈ શકો છો આવી રીતના અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણું ફોર્કે અહીંયા બનીને રેડી થઈ ગયેલું છે ફૂલ એચડી તો તમે જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો અહીંયાથી સમાપ્ત કરું છું નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી